સુરતના જાણીતા બિલ્ડર અને સમાજ સેવક મહેશ સવાણી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મહેશ સવાણી સામે અન્ય બિલ્ડરના અપહરણની ફરિયાદ નોંધાઈ આ મામલે ઉમરા પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી છે મળતી માહિતી મુજબ શહેરમાં રહેતા ગૌતમ પટેલ થોડા સમય પહેલા મહેશ સવાણી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લીધા હતા ત્રણ કરોડ રૂપિયાની ઉઘરાણી માટે અપહરણ કરાયું હોવાનો આક્ષેપ થયો છે ચારેક માણસો સાથે મળીને અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે ગૌતમ પટેલનું તેના ઘરેથી અપહરણ થયું હોવાની પણ નો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે મોડી સાંજે છુટકારો થતા ગૌતમ પટેલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદમાં શું હકીકતો છે અને શું વિગતો છે આપણે મહેશભાઈ પાસે જાણીશું મહેશભાઈ ત્રણ કરોડ રૂપિયાની ખંડણી અને તેના માટે અપહરણ કરવામાં આવ્યું એ રીતે એક ફરિયાદ તમારા વિરુદ્ધ નોંધાય છે શું કહેશો તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં લખાણી મને રાતના સાડા વાગે ખબર પડી અને ગૌતમભાઈ પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી ગૌતમભાઈ પટેલ પાસેથી મારે ત્રણ કરોડ ની પણ છ કરોડ રૂપિયાની મારે બે હજાર નવ કે દસ માં એક બિઝનેસ કે લેતી દેતી નો વ્યવહાર છે જેને હવે જેમાં એમણે મને અવારનવાર અલગ અલગ જગ્યાઓ લખી આપી જેમાં એમના નામ ઉપર ન હોય અને એવી જગ્યાઓ મને લખી આપી ગઈકાલે અમારી ઓફિસમાં એવી વાત કે સોમવારે બપોરે આપણે મળીએ છીએ એ મારી ઓફિસમાં આવ્યા હતા અને હું જ એમના ઘરે ગયો હતો અને ઘરેથી એમણે કીધું મહેશભાઈને અહીંયા બોલાવો તો હું એના ઘરે જ ગયો ત્યાંથી અમે સાથે કીધું આપણે મિટિંગ ઓફિસમાં કરીએ ઓફિસમાં મિટિંગ કરી દોઢે કલાક મિટિંગ ચાલી ઇન બિટવીન ચૌદ પંદર લોકો પણ અહીંયા હતા એમના વાઈફ પણ સાથે હતા અને બધી વાતો થઈ અને છ વાગે મારે બહાર જવાનું હોવાથી એમને કીધું મને મારા ઘરે ઉતારી દો એટલે મેં બીજી ગાડી મોકલી એમના ઘરે ઉતાર્યા બિઝનેસ કી એ લેતી દેતી છે અને મારે વ્યવહાર એક વહીવટ પેટેના મારા જે એક બિઝનેસના રૂપિયા છે એ મારે લેવાના છે મેં કોઈ ખંડણી કરી નથી અને એ અમારો એ અમારી લાઈન પર નથી અફરણની વાત હોય તો એ અહીંયા સાથે આવે એની વાઈફ અહીંયા સાથે આવે અને મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એમને જે કંઈ પણ એવિડન્સની જરૂર હોય જે કંઈ પણ લખાણોની જરૂર હોય નવ વર્ષમાં એ એમને પાંચથી છ વાર જ અહીંયા મળ્યા છે ઘણા બધા લોકો સાથે ચીટિંગ કરીને એમણે પૈસાને અમેરિકા ટ્રાન્સફર કરીને અમેરિકાનું સિટીઝન કાર્ડ એ બનાવવાની મથામણમાં છે તો એની સાથે અમને કોઈ લેવા દેવા નથી હોતા અને અમારા વહીવટના પેમેન્ટ પેટે એમને એમને અવારનવાર અલગ અલગ પ્રકારની મિલકતો લખી આપી છે જે એકદમ બોગસ અને ખોટી મિલકતો જે એમના નામ પર પણ ન હોય ત્યારે મેં એવી વાત કરી હતી કે ભાઈ મને તમારા નામ ઉપર હોય એવી મને મિલકત આપો આ બરાબર ખાસ કરીને જોવા જઈએ તો થોડા ઊંડાણમાં ઉતારી ગયા સમગ્ર કેસની અંદર તો જે બિઝનેસ હતો એ બિઝનેસથી થોડી વાત કરીએ તો કઈ રીતનો બિઝનેસ હતો અને એમણે શું કર્યું હતું એની અંદર બે હજાર આઠમાં જ્યારે હું ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આવ્યો અને મેં પહેલો બિઝનેસ તરુણ કાકાના હિસાબે મેં તરુણ કાકા સાથે કર્યો હતો અને એમાં ગૌતમભાઈ પાર્ટનર હતા અને એ બિઝનેસમાં એમણે જ્યારે પોઝિશન બે હજાર આઠમાં મંદિરના હિસાબ મંદીના સમયમાં પોઝિશન ખરાબ થઈ તો મારા પૈસા અને મારા ભાગીદારોના પૈસા તો એમને એમ કીધું મહેશભાઈ તમે મારા ભાગીદારોના પૈસા પણ તમે ચૂકવી દો હું તમને આ પૈસાની સામે હું આમાં ફ્લેટ લખી આપું છું એ નાના માણસોના નાના સિંગલ બેડરૂમ હોલ કે ફ્લેટો હતા પૂણા કુંભારીયામાં એ મને લખી આપ્યા એ ફ્લેટો પણ એમણે બારો બાર વેચી દીધા હું એ ફ્લેટ બાબતે નાના માણસો ઉપર કેસ કરી શકું છું પણ એ અમારું કામ નથી અને એની હવે જેમાં એમણે મને બીજી જગ્યા લખી આપી એ પણ ત્રણ ચાર વર્ષ પછી પાછા અમેરિકા ચાલ્યા ગયા હોય પછી અહીંયા આવતા તો હશે પણ અમને કોઈ દિવસ સામેથી ફોન કરવો અમને મળવું એવું કોઈ દિવસ કરતા નથી કારણ કે અહીંયાના લગભગ બિલ્ડરો જેમની સાથે પણ એમણે વહીવટ કર્યો છે બધા ભાગીદારો છે બધા જ અમને શોધી રહ્યા છે ફરિયાદ થઈ ગઈ છે હવે પોલીસ કાર્યવાહી થશે શું કરશો કઈ રીતે પોલીસ કાર્યવાહીમાં અમે જ્યાં પણ મારી જરૂર પડે મારા સ્ટેટમેન્ટ જરૂર પડે એ હું પૂરેપૂરો સહયોગ આપીશ અને મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આની સાચી અને એકદમ સત્ય હકીકત બહાર આવે અને આવી રીતે બીજા લોકોને જે સાચા માણસોને હેરાન કરવા જે ખોટા લોકો દ્વારા કે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે પૈસા ન આપવા માટે તમે કેસ કરી દો એટલે એમ કે પૈસા ન આપવા પડે આવી જે મેન્ટાલિટી ચાલી રહી છે એની સત્ય હકીકત ડિપાર્ટમેન્ટે પણ બહાર લાવવી જોઈએ ખાસ કરીને વાત કરવામાં તો ગઈકાલે ફરિયાદ થયા પછી ગૌતમભાઈ તમારો સંપર્ક કર્યો છે ખરો ના ફરિયાદ અહીંયાથી સાડા છ પછી મારો એમનો સંપર્ક જ નથી કર્યો મને સોમવારે બપોરે બાર વાગ્યાની મિટિંગની વાત હતી અને મને તો ખબર કે મારી ઉપર આવી ફરિયાદ કરી છે ચોક્કસપણે જણાવ્યું કે જે ગૌતમભાઈ છે એમના દ્વારા એમના નીકળતા ત્રણ કરોડ નહીં પરંતુ છ કરોડ લેવાના નીકળે છે ને તે બાબતે જયારે પૈસા નહીં આપવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે કેમેરા પર્સન રાજેશની પાસે સાથે આનંદ પટણી વીટીવી ન્યૂઝ સુરત